उमाशंकर भाई વિશે બોલું તે પહેલા એક સ્મૃતિ યાદ કરી લો. 1984માં ઉમાશંકરભાઈ અહીં પધાર્યા હતા સાન ફ્રાન્સિસ્કો વિસ્તારમાં. પ્રેમલતાબેન તો સાક્ષી છે જ, પણ બીજા ઘણા હશે. ત્યારે ઉમાશંકરભાઈની સામે કેટલા બેસશે એ ખૂબ મોટો ક્ષોભ થયો, અને ડરતા ડરતા કહ્યું કે ઉમાશંકરભાઈ અહીંયા તો ગુજરાતી પ્રજા ઘણી ઓછી છે, એમાંય ગુજરાતીમાં રસ લેનારા કેટલા. ઉમાશંકરભાઈનો પ્રકોપ જગ જાહેર છે, પણ એટલા જ માયાળુ. મને કહ્યું, ભાઈ ગુજરાતી સાહિત્યને સાંભળવા 5 જણ બેસે ને તો ઉજાણી કરવી. આટલો ઉદાર માણસ, આટલું બધું આપ્યું, આપ વાંચ સાંભળશો. એટલે મને આજે હૈયું ભરાઈ જાય છે. લાગે છે કે આજે ઉમાશંકરભાઈ હોત તો ઉજાણી નહીં પણ દિવાળી કરવી પડે. તો આપની આજ્ઞા સાથે શરૂ કરું છું. ઉમાશંકરભાઈ પોતે જ કહ્યું છે કે લેખકો કવિઓના જીવન કાર્ય વિશે સવિશેષ પરિચય કરાવવો એ જ એમની સ્મૃતિ અર્ઘ્ય આપવાનો ઉત્તમ પ્રકાર છે. ગુજરાતભરમાં ગયે વર્ષે ઉમાશંકરભાઈ અને કૃષ્ણદાસ શિજરાણીની જન્મ શતાબ્દી ઉજવાઈ, તેથી જ આજે આપણે એમને સ્મરણાંજલિ આપીશું. કૃષ્ણલાલભાઈ શિજરાણી વિશે મારા પરમ મિત્ર હેમંતભાઈ બોલશે, હું ઉમાશંકરભાઈ વિશે બોલીશ. તો ચાલો, કલ્પનાની પાંખે 20મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી સાહિત્ય વિશ્વમાં ડોકિયું કરીએ. તમે જાણો છો તે પ્રમાણે તે સમયે ગુજરાતી સાહિત્યનો સૂર્ય મધ્યાને હતો. ગોવર્ધનરામ, નાનાલાલ, બળવંતરાય ઠાકોર, કાંત, નરસિંહ રાવ, રમણભાઈ નીલકંઠ, અગણિત સાક્ષરો ઊંચું વિદ્વતા ભર્યું સાહિત્ય રચી રહ્યા હતા. કોઈ ના કહી શકે શું સા પૈસા ચાર. બલકે એવું લાગી રહ્યું હતું કે સાહિત્ય માત્ર વિદ્વાનો માટે રચાઈ રહ્યું છે, આમ જનતાને ઉવેખી રહ્યું છે. પણ તે જ અરસામાં એક મહામાનવ ભારત પાછો ફરે છે, અને સમાજના દરેક હિસ્સામાં એક અવનવી ક્રાંતિ લાવે છે. ગાંધીજીએ સમાજ, રાજકારણ, અસ્પૃશ્યતા નિવારણ, નારી સન્માન વિશે એક નાની કડી છે, બોલવાની લાલચ નથી રોકી શકતો. કહે છે કે જ્યારે પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે મર્દને મળે મર્દને ત્યારે સ્ત્રીની ઊંચાઈ ત્યાં પામે ત્યારે. આવું સ્ત્રીનું ગૌરવ કરનાર આપણા કવિ વિશે આપણે આજે વાત કરવી છે. આનું હવે યાદ આવશે કે નહીં? પરાર્થે પરિવાર પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે વૈષ્ણવજન મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે. ગાંધીજીએ આવું ઘણું બધું કર્યું, બધા ક્ષેત્રોમાં ક્રાંતિ કરી, એ તો જગ જાહેર છે. પરંતુ ગાંધીજીએ ગુજરાતી સાહિત્યમાં કરેલી ક્રાંતિ કદાચ બધાને ખબર ન હોય અથવા ઓછી ખબર હોય. ગાંધીજીએ ગુજરાતી સાહિત્યમાં પણ મોટી ક્રાંતિ કરી, સાહિત્યને સરળ અને સચોટ બનાવ્યું, અને સાહિત્યને છેવટના માણસ સુધી લઈ ગયા.
છેવટના માણસ કોણ એ વિશે આજ એક કવિએ વાત કરી છે કે આજકાલ છેવટનો માણસ કોઈ ધનાઢ્ય પ્રદેશમાં વસતો ગુજરાતી હશે કે જેને ગુજરાતી વાંચવાનો કે ગુજરાતીમાં વાત કરવાનો કોઈ મહાવરો નહીં હોય, ધનાઢ્ય પણ છેવટનો. લેખકો કવિઓ ગાંધી અંગે રંગે રંગાયા, પંડિત યુગ અને ગાંધી યુગની કડી સમાન અને હકથી પંડિત યુગમાં સ્થાન લઈ શકે એવા બે સમર્થ કવિઓ ગુજરાતને મળ્યા, ઉમાશંકર અને સુંદરમ. આજે આપણે ઉમાશંકરભાઈની વાત કરશું. તેમના સાહિત્યની વાત કરું તે પહેલા તેમની ઇતર પ્રવૃત્તિઓ જોઈએ. સાચા ગાંધીજન કેમ કરી માત્ર સમાજ જીવનથી જ અલિપ્ત રહે? તેમણે જ કહ્યું છે કે જાહેર જીવનમાં મેં કામ ન કર્યું હોત તો હું કદાચ લખી ન શક્યો હોત. જાહેર જીવન અને રાજકારણમાં તેમણે સક્રિય ભાગ લીધો, પહેલા વિધાનસભા અને પછી ભારતની રાજ્યસભાના સક્રિય સભ્ય રહ્યા. કટોકટી વખતે તેમણે તેમના લખાણ સચોટ અને કદાચ કોકને ન ગમ્યા હોય તેવા પણ હતા. શિક્ષક તો આજીવન, શાળાથી ના શિક્ષકથી માંડી અધ્યાપક અને ગુજરાત વિશ્વવિદ્યાલય અને શાંતિનિકેતનના આચાર્યની વાત થાય છે તો એક આડવાત કરી લો. શાંતિનિકેતનના આચાર્યની પ્રણાલિકા એવી હતી કે ભારતના વડાપ્રધાન જ શાંતિનિકેતનના આચાર્ય એટલે ચાન્સેલર બને, પણ જ્યારે એક ગુજરાતી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે શાંતિનિકેતન તરફથી નિમંત્રણ આવ્યું કે તમારા કવિને અમારા આચાર્ય તરીકે મોકલો, અને મોરારજીભાઈએ હા પાડી. આપણા સાહિત્યનું કેટલું મોટું સન્માન એ પણ ઉમાશંકરભાઈની આટલી પ્રતિભાને કારણે. અસંખ્ય પ્રતિનિધિ મંડળના સભ્ય અને નેતા રહ્યા અને એ કારણે ભારતભર અને વિશ્વના ખૂણે ખૂણે તેમણે પ્રવાસ કર્યો. બે વખત અહીંયા આવ્યા હતા, 50ના આરસામાં અને 1984માં. એ વાત થાય છે તો કહી દઉં કે આ કાર્યક્રમ કરવાનું એક આયોજન એટલું પણ ખરું કે આ બંને કવિઓનો અહીંયા વસતા પરદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતીઓ સાથે ખૂબ સંદર્ભ છે. બંને વિશ્વમાનવ અમેરિકામાં કઈ રીતે રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે રહેવું એ વિશે ખૂબ લખ્યું છે અને ખૂબ માર્ગદર્શન આપ્યું છે, એટલે કદાચ બંને કવિઓને આજે સ્મરવા ઉચિત છે. તેમના છાત્રો આજે ગુજરાતના ઊંચી કોટીના સાક્ષરો છે. અનિલ જોશી, ચંદ્રકાંત શેઠ, કેટલા બધા નામ લો. 3 દાયકાથી વધારે તેમણે સંસ્કૃતિ સામાયિક ચલાવ્યું. કદાચ ગુજરાતનું ઘણું જ સુંદર અને ઉચ્ચ કોટીનું સામાયિક રહ્યું. બીજી એક વાત પણ કદાચ કરી લો કે જ્યારે એમને લાગ્યું કે ધોરણ નહીં સચવાય ત્યારે એમણે સ્વેચ્છાએ માસિક બંધ કર્યું, એટલે એ પણ સમજવા જેવી વાત છે. હવે તેમના સાહિત્ય સર્જનની વાત. તેમનો સાહિત્ય સર્જન વ્યાપ વિશાળ છે. તેમના સર્જનના દરેક પુસ્તકના નામ લેવાનો પણ સમય નથી. માત્ર સર્જનના પ્રકારના નામ કહું, વાર્તાઓ, નવલકથા, નિબંધો, અનુવાદો, નાટકો,
સંપાદન, વિવેચન, જીવનકથાઓ, આસ્વાદ, આસ્વાદની વાત પર જરાક વધારે કરીશ, સંશોધનો. અરે અંગ્રેજીમાં પણ ત્રણ ત્રણ પુસ્તકો આપ્યા અને કવિતાના તો 11 પુસ્તકો આપ્યા. ધારાવસ્ત્ર જેવી એક જેવા એક જ પુસ્તકમાં 200 કાવ્યો છે. સાહિત્ય સર્જન માટે તેમને ઘણા બધા પુરસ્કારો મળ્યા, સ્વાભાવિક છે. મહિડા પારિતોષિક, કુમારચંદ્રક, રણજીત રામ સુવર્ણચંદ્રક, ગુજરાતનો પુલિત્સર પ્રાઇઝ, જ્ઞાનપીઠ સન્માન વગેરે. ઉમાશંકર, આપણા રવિન્દ્રનાથ. સમગ્ર સાહિત્યની વાતને ટાણે ગુરુદેવે કહ્યું હતું, આમી કાવી. આટલો બૃહદ સાહિત્ય બાપ પણ ઉમાશંકરભાઈ પણ કવિ. અઢાર વર્ષની નાની વયે પહેલું કાવ્ય આપે છે, નખી સરોવર પર શરદ પૂર્ણિમા, અને મૃત્યુના થોડા અઠવાડિયા પહેલા જ છેલ્લું પ્રકૃતિ પણ પ્રકૃતિ કાવ્ય આપે છે, સાસણ ગીરમાં સિંહમય રાત્રિ. તે બેની વચ્ચે અગણિત ચિરંજીવી કાવ્યો આપ્યા. મારું શું ગજું કે હું એમના કાવ્યનું પૃથ્થકરણ કરું, પણ થોડાક શીર્ષકો કહેવાનો લાભ નથી જતો કરતો. 2 મિનિટ જ લાગશે. વિશ્વ માનવી, કીકી ભરું બે નભતાર લીલી વગેરે. ગયા વર્ષો, રહ્યા વર્ષો, જેને માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તે નિશ્ચિત. મંગલ શબ્દ, છિન્ન ભિન્ન છું ગાણું અધૂરું મેલમાં. કર્ણકૃષ્ણ સંવાદ, કર્ણકૃષ્ણની વાત થાય છે તો રવિન્દ્રનાથ અને ઉમાશંકરમાં સામ્ય એ હતું કે તેમણે ભારતનું પ્રાચીન સાહિત્ય ખૂબ અભ્યાસ કર્યો અને વેદવ્યાસની સાથે બેસી શકે એટલું અધ્યયન કર્યું, એટલે જ વેદવ્યાસને પણ ઉધડા લઈ શકે, એટલે જ કૃષ્ણકર્ણની અંદર એમણે એક નવો ચિતાર આપ્યો છે. બીજા કાવ્યો, ગોરી મોરી ફાગણ આલ્યો જાય, અને છેલ્લે તમને તો યાદ જ હશે, મારી સાથે બોલવું હોય તો જરૂર બોલજો, ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાગશે. અને ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના મળ્યું, અને છેલ્લે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. મિત્રો, વડીલો, તમે જોયું કે કેટલો બધો વારસો તેઓ આપણે માટે મૂકી ગયા છે. સ્વાભાવિક જ અચરજ થાય કે એક માણસ આટલું બધું કેમ કરી શકે. ગાંધીજી કે ઉમાશંકરભાઈ આપણા જેવા જ આપણા સમાજમાંથી આવેલા સામાન્ય માણસો હતા, પણ એ સામાન્યમાંથી અસામાન્ય કેમ થાય? આજે ભાઈ અસીમ ગાશે એ પંક્તિ કદાચ આપણને માર્ગ ચિંધે છે કે મારું જીવન એ જ મારી વાણી, એ જોતા મને લાગે છે કે 2 તારવણી આપણે કરી શકીએ. એક તો વૈશ્વિક માણસ બનવું, વિશ્વ માણસ બનવું, વૈષ્ણવ જન બનવું. રાષ્ટ્રવાદ, પ્રાંતવાદ, કોમવાદ, ભાષાવાદ વગેરે આજકાલ ખૂબ વાયરો વાયો છે. આ કવિ આપણને તેનેથી જરાક દૂર તરફ જવાની આંગળી ચીંધે છે. અને બીજો, બંનેમાં જોવા મળે છે કે સામાજિક પ્રવૃત્તિ, કળા, કવિતા, સાહિત્ય, સૌંદર્ય જરૂર છે, પણ તેનું કામ અહમ ગાળવાનું છે.
આવો ઊંડા વારસો આપી જનાર ઋષિ કવિ અને તેમના થકી જે સર્જકોના નામ લેવાયા છે તે અને અગણિત સર્જકો જેના નામ નથી લેવાયા તે સર્વને પ્રણામ કરી અને મારી અને આ પરવાનગી આપો તમારા બધા વતી એમને વંદના કરું છું. થેન્ક યુ.